હવે આપણે 2 થી 3 વર્ષના બાળક વિશે વાત કરશું. તો 2 થી 3 વર્ષના બાળક માટે ફક્ત આહાર, બરાબર. 1 થી 2 વર્ષના બાળક માટે આહાર જોડે સ્તનપાન પણ હતું, બરાબર. પછી એમાં ધીમે ધીમે આહારનો ખોરાક વધારવાનો. તો આમાં છે 2 થી 3 વર્ષનું બાળક હોય એમાં આહાર મેઇન છે, બરાબર. બાળકને ઘરમાં બનતો તમામ પ્રકારનો ખોરાક આપો. દિવસમાં ઓછામાં ઓછું 5-1 વાર જમાડવું એમને, બરાબર. બાળકને ખાતા જાતે શીખવાડો, બરાબર. એમને શીખવાડો કે બાળક જાતે ખાઈ લે, જાતે ખાતા શીખવાડવાનું છે. અને જોડે જોડે એમને જોતા રહેવું કે ભૂલથી બીજું કશું ખાઈ ના લે, બરાબર. એટલે બાળક ખાતું હોય, જમતું હોય આનું બાળક, ત્યારે એમને આપણે દેખરેખમાં ખાતું હોય એ જ જોતા રહેવાનું છે આપણે, બરાબર. તમે શું કરી શકો છો કે બાળકનું વૃદ્ધિ અને વિકાસમાં વધારો થાય, વ્યવસ્થિત થાય? તો બાળકને વસ્તુઓ ગણતા શીખવાડો અને વસ્તુ વચ્ચેનું અંતર શીખવાડો એમને, બરાબર. બાળકને સવાલો પૂછો. બાળકને બોલવા માટે અને જવાબ આપવા માટે પ્રેરિત કરો એમને. બાળકને વાર્તા, ગીત અને રમત શીખવાડો બધી, બરાબર. જેથી તમારું બાળક એક્ટિવ રહે, એક્ટિવ થાય, વધારે એક્ટિવ થાય. બાળક શું કરી શકે છે આ એજમાં? તો 2.5 વર્ષની આજુબાજુ મોસ્ટલી બાળકો પોતાના શરીરના 4-5 અંગો બતાવી શકે છે કે અમારું નાક છે, અમારા કાન છે, અમારા દાંત છે, એવી રીતે, બરાબર. બાળક જાતે જમી શકે છે, બરાબર. 3 વર્ષની આજુબાજુ બાળક જાતે લીટી દોરી શકે છે, જાતે સીધી લીટી દોરતા શીખી જાય છે મોસ્ટલી. જાતે ખાઈ શકે બાળક, જાતે હાથ ધોઈ શકે છે બાળક, બરાબર. અને બાળક વસ્તુઓના નામથી બોલાવી શકે છે, બરાબર. વસ્તુઓને નામથી બોલાવી શકે છે. તો આ હતું આપણું 2-3 વર્ષનું બાળકનું વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે થાય છે, આટલી ઉંમરમાં બાળક શું શું કરી શકે છે એના વિશે માહિતી હતી. તો આપણને ખ્યાલ પડે કે હા, મારા બાળકનું વિકાસ વૃદ્ધિ બરાબર તો થઈ રહ્યો છે ને ઉંમર પ્રમાણે, એના માટે આ મેં વિડીયો બનાવેલો છે. આઈ હોપ કે તમને હેલ્પફુલ થશે. થેન્ક યુ.